નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 ભાગ 7 માઇન્ડ નોટબુક, જેમાં આપણે ગણિત વિષય પૂરતા હતા. ચેપ્ટર 12 આપણે ભાગ પાડી શકીશું. તો આ ચેપ્ટર આપણે ભણતા હતા અને માઇન્ડ નોટબુકમાં પૂરતા હતા. તો બાળ દોસ્તો, આપણે છેલ્લે ક્યાં સુધી ભણ્યા હતા તમને યાદ છે? હા, તમને તો યાદ જ હશે. તો ક્યાં સુધી ભણ્યા હતા? છેલ્લે આપણે અહીંયા સુધી પ્રશ્ન નંબર 10 સુધી ભણ્યા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 11થી જોઈએ અને માય નોટબુકમાં સરસ મજાનું પૂરીએ. તો જુઓ, પ્રશ્ન નંબર 11. 10 મીટર દોરડું ખાલી જગ્યા બાળકોને સમાન રીતે વહેંચતા દરેક બાળકને 6 મીટર દોરડું મળે. તો આપણે કેટલા દોરડું છે? 30 મીટર છે. ખાલી જગ્યા બાળકોને સમાન રીતે વહેંચતા દરેક બાળકને 6 મીટર દોરડું મળે તો કેટલા? 5 મીટર બાળકો. 30 મીટર દોરડું 5 બાળકોને સમાન રીતે વહેંચતા 6 મીટર દોરડું મળે. તો જવાબમાં આવશે બી, એટલે કે 5. હવે પ્રશ્ન 12 જુઓ. 60 ભાગ્યા 10 બરાબર ખાલી જગ્યા, તો શું આવશે? 10 × 6 = 60 એટલે આવશે 6. તો જવાબમાં આવશે એ. હવે પ્રશ્ન નંબર 13 જુઓ. નીચેના ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખો. એમાં પહેલા નંબરનું છે 15 ભાગ્યા 5 = 3. તેથી આપણે શું કરીશું? 5 × 15, તો કેટલા ભાગ પાડીશું? પહેલાં તો 3 આપેલા છે, એટલે 1, 2 અને 3. આપણે એવી રીતે ભાગ પાડીશું, પુનરાવર્તિત કીધું છે એટલે પાછળ આપણે આગળ દાખલા જોયા તેમાં શેષ આપણે શું વધવી જોઈએ? 0 આવવી જોઈએ. તો સૌ પ્રથમ આપણે 15 માંથી 5 બાદ કરીશું. આવી રીતે આપણે કરી શકીએ. તો 15 માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા વધે? 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. કેટલા વધ્યા? હવે ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો કેટલા વધે છે? 10. તો 15 - 5 = શું લખીશું? 10. હવે 10 માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા રહે? તો ગણો તો 6, 7, 8, 9 અને 10. કેટલા વધ્યા? 5. તો 10 - 5 એટલે બરાબર કેટલા આવશે? 5. હવે 5માંથી આપણે 5 વધ્યા 5 તો 5માંથી 5 જાય તો કેટલા વધે? 5 - 5 = 0. આવી રીતે થઈ શકે. હવે આપણે એવી જ રીતે બીજા નંબરનું જોઈએ. 20 ભાગ્યા 4 = 5. તેથી તો 20 ભાગ્યા 4 = 5. તો ભાગ કેટલા પાડવાના છે? 5 ભાગ પાડવાના છે. 5 × 20 એટલે ભાગ પાડવાના છે 5. તો સૌ પ્રથમ આપણે 20 ભાગ્યા 4 કીધું છે એટલે આપણે 20 - 4 કરીશું. 20માંથી 4 જાય તો કેટલા વધે? ગણો તો 5. 4 તો આપણે કાઢી નાખવાના છે એટલે આપણે 5થી ગણવા પડશે. તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો વધ્યા કેટલા? ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો 20માંથી 4 જાય તો કેટલા વધે? 1 × 6 = 16. તો આપણે લખીશું 20 - 4 = 1 × 6 = 16. હવે 16 વધ્યા તો 16માંથી આપણે પાછા 4 બાદ કરીશું. 4 કેમ બાદ કરવાના? કારણ કે 20 ભાગ્યા 4 આપણને 4 આપી દીધા છે અને એ 4 એવી રીતે બાદ કરવાના કે એના 5 ભાગ પડે. તો 16 વધ્યા તો 16 - 4. તો હવે જુઓ, આપણે 16માંથી પાછા 4 બાદ કરીશું. 4 બાદ થઈ ગયા તો હવે આપણે 5થી ગણીશું. ક્યાં સુધી? 16 સુધી. 16માંથી 4 બાદ કરવાના છે એટલે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો કેટલા વધ્યા? ગણો તો
एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार ने बार सोळमांथी चार बाद कर्या एटले वध्या केटला एकडे बगड़े बार तो लखीशु सोळ माइनस चार बराबर एकडे बगड़े बार ए बार आव्या। हवे बारमांथी आपणे पाछा चार बाद करी दईए कारण के आपणे पांच सरखा हिस्से आपणे सोळमांथी वीसमांथी चार बाद करवाना छे। हवे बारमांथी चार जाए तो केटला रहे तो तमने बधाने खबर हशे। सरस, बारमांथी चार जाए तो केटला रहे आठ અને આઠમાંથી ચાર જાય તો ચાર રે ચાર રે ચારમાંથી ચાર જાય તો કેટલા રે શૂન્ય। તો જો તો હવે પાંચ ભાગ પડી ગયા એક બે ત્રણ ચાર અને પાંચ તો વીસને આપણે સરખા હિસ્સે પાંચ ભાગમાં વહેંચી દીધા પુનરાવર્તિત કરી દીધા અને છેલ્લે પણ આપણે શૂન્ય આવી ગયું। હવે એવી જ રીતે આપણે ત્રીજા નંબરનું જોઈએ આઠ ભાગ્યા નવ તેથી બે જુઓ નવ દૂ અઢાર થઈ ગયા એના ભાગ આઠમાંથી નવ બાદ કરવાના છે અને એ પણ બે વખત જ તે એના પુનરાવર્તિત બાદ બાકી આપણે બે વખત જ કરવાની છે કારણ કે બરાબરમાં આપણને બે આપેલા છે। તો એવા કેવી રીતે આપણે પુનરાવર્તિત બાદ બાકી કરીશું કે બે વખત જ બાદ બાકી કરવી પડે અને છેલ્લે શૂન્ય આવી જાય તો સૌ પ્રથમ તો પહેલાં અઢાર ભાગ્યા નવ એટલે આપણે અઢારમાંથી નવ બાદ કરીશું તો અઢારમાંથી નવ જાય તો કેટલા રહે નવ નવ અઢાર નવ નવ કેટલા થાય અઢાર થાય તો અઢારમાંથી નવ જાય તો કેટલા રહે નવ વધે। હવે નવમાંથી નવ જાય તો કેટલા રહે નવ હતા અને નવમાંથી નવ બાદ કર્યા તો કેટલા રહે શૂન્ય। હવે ચોથા નંબરનું જોઈએ ત્રીસ ભાગ્યા છ બરાબર પાંચ તેથી હવે પાંચ છ ત્રીસ તો આપણે પાંચ વખત પુનરાવર્તિત બાદબાકી કરવાની છે અને છેલ્લે શું આવવું જોઈએ શૂન્ય આવવું જોઈએ। તો સૌ પ્રથમ આપણે પહેલાં ત્રીસ માઇનસ છ કરીશું તો કેટલા વધે ત્રીસમાંથી છ જાય તો સરસ કેટલા વધે ચોવીસ વધે। હવે ચોવીસમાંથી છ બાદ કરવાના છે તો કેટલા વધશે ચલો આપણે ગણીએ છ છથી છ તો બાદ કરવાના છે છ ગણવાના નહીં તો ગણીએ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો કેટલા વધે છે હવે તમે ગણતરી કરો જોઈએ તો કેટલા વધ્યા અઢાર સરસ। હવે અઢારમાંથી આપણે પાછા છ બાદ કરી દઈએ તો કેટલા વધશે તો કે એકડે બગડે બાર। હવે બારમાંથી છ જાય તો છ છ બાર બારમાંથી છ બાદ કરી દીધા તો પાછળ કેટલા વધ્યા છ અને છમાંથી છ જાય તો કેટલા આવે શૂન્ય। હવે એવી જ રીતે પાંચમા નંબરનું જુઓ જોઈએ દસ ભાગ ચાલીસ ભાગ્યા દસ બરાબર ચાર તેથી તો દસ ચોક ચાલીસ તો આપણે ચાર ભાગ પાડવાના છે પુનરાવર્તિત બાદ બાકી આપણે કેટલી વખત કરીશું ચાર વખત કરીશું। હવે સૌ પ્રથમ તો પહેલાં ચાલીસમાંથી દસ બાદ કરી દઈએ ચાલીસ માઇનસ દસ બરાબર કેટલા આવશે ત્રીસ દસ વીસ ત્રીસ અને ચાલીસ એમાંથી દસ બાદ કરી દઈએ તો કેટલા વધે દસ વીસ અને ત્રીસ વધ્યા। હવે ત્રીસમાંથી દસ બાદ કરી દઈએ તો કેટલા વધે વીસ વધે વીસમાંથી દસ જાય તો દસ અને દસમાંથી દસ જાય તો શૂન્ય વધે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે તો તમને પુનરાવર્તિત બાદ બાકી કરતાં સરસ મજાનું આવડી ગયું હશે બરાબર છે। તો ચલો આપણે પ્રશ્ન ચૌદ જોઈએ વીસમાંથી દસ કેટલી વાર બાદ કરી શકાય દસ હોય વીસ વીસ લાડવા હતા આપણી પાસે બરાબર તો એમાંથી આપણે દસ કેટલી વાર બાદ કરી શકાય વીસના કેટલા ભાગ પાડી શકાય બે ભાગ પાડી શકાય દસ અને વીસ બે ભાગ પડ્યા તો બાદ પણ કેટલી વખત કરી શકાય બે વખત બાદ કરી શકાય તો ખાલી જગ્યામાં આવશે બગડે બે બે વાર બાદ કરી શકાય તેથી વીસ ભાગ્યા દસ બરાબર કેટલા થશે વીસ દસ દૂ વીસ એટલે બે બગડે બે એમ આવશે। પંદરમું જુઓ ચૌદમાંથી બે કેટલી વાર બાદ કરી શકાય ચૌદમાંથી બે એટલે સાત દૂ ચૌદ આવી રીતે થાય તો કેટલી વાર બાદ કરી શકાય સાત વખત બાદ કરી શકાય તેથી ચૌદ ભાગ્યા બે બરાબર કેટલા આવશે સાત
सात दू चौद। सोलमो प्रश्न जुए, त्रीस माथी तेत्रीस माथी त्रण कितली वक्त बात करी सकाय? अग्यार तरी तेत्रीस, आवी रीते आपणे गणतरी करी सकीए तो अग्यार वक्त बात करी सकाय। तेथी तेत्रीस भाग्या त्रण बराबर कितला आवे? अग्यार। प्रश्न नंबर सत्तर, पात्रीस माथी पांच कितली वार बात करी सकाय? तो आपणे घड़िया बोलवाना, तो सात पंचू पात्रीस, सात पंचू पात्रीस एटले सात सात वक्त बात करी सकाय। तेथी पात्रीस भाग्या पांच बराबर कितला आवशे? सात। प्रश्न नंबर अठार, चौबीस माथी चार कितली वक्त बात करी सकाय? तो के छ चौक चौबीस, एवी रीते थाय तो छ वक्त बात करी सकाय। तेथी चौबीस भाग्या चार बराबर कितला आवशे? छ। હવે પ્રશ્ન નંબર ઓગણીસ જુઓ, છેલ્લે કશું વધે નહીં તે રીતે જવાબ લખો। છેલ્લે કશું વધે નહીં એવી રીતે જવાબ લખવાનું કીધું છે। હવે પ્રશ્ન નંબર એક જોઈએ, અઢારમાંથી બે વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો અઢારના આપણે બે ભાગ પાડીએ, અઢાર નવ નવ અઢાર થઈ શકે? અઢારના આપણે બે વધુમાં વધુ શું કીધું છે? અઢારમાંથી બે વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો કે વધુમાં વધુ નવ વખત બાદ કરી શકાય। હવે પ્રશ્ન બે જુઓ, એકવીસમાંથી સાત વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો આપણે એકવીસના પહેલાં કેટલા ભાગ કરીશું? સાત તરી એકવીસ, એવી રીતે થઈ શકે? તો વધુમાં વધુ ત્રણ વખત બાદ કરી શકાય। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ, પચાસમાંથી પાંચ વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? પચાસમાંથી પાંચ, તો પચાસના આપણે પાંચ ભાગ કરીશું, થઈ શકે આ પ્રશ્નમાં? આવી રીતે પચાસના આપણે પાંચ ભાગ કરીએ તો એક બે તો વધુમાં વધુ દસ વખત બાદ કરી શકાય। ચોથા નંબરમાં જુઓ, ચોસઠમાંથી આઠ વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો અઠ્યો અઠ્યો ચોસઠ, તો વધુમાં વધુ આઠ વખત બાદ કરી શકાય। પ્રશ્ન પાંચમો, સત્યાવીસમાંથી નવ વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો નવ તરી સત્યાવીસ, તો વધુમાં વધુ ત્રણ વખત બાદ કરી શકાય। હવે જુઓ, બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર, બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે। હવે પ્રશ્ન નંબર વીસમાં તમને કીધું છે, મૌખિક ગણતરી કરી જવાબ લખો। તો પહેલાં આપેલું છે વીસ ભાગ્યા ચાર, ચાર પંચું વીસ થાય, તો આપણે ખાલી જગ્યામાં લખીશું પાંચ ચોક વીસ, એટલે ખાલી જગ્યામાં આવશે પાંચ। બીજા નંબરમાં છે અઠ્યાવીસ ભાગ્યા સાત, એટલે સાત ચોક અઠ્યાવીસ, એટલે ખાલી જગ્યામાં કેટલા આવશે? ચાર। જો તમને એવી રીતે ન આવડે મૌખિક ગણતરી તો આપણે ભૂલ ન પડે, જો કે તમે બધા હોશિયાર જ છો, તમને બધાને બધું આવડે જ છે, પરંતુ કદાચ આપણે એવું લાગે કે ભૂલ પડવાની શક્યતા છે, તો આપણે અઠ્યાવીસ ભાગ્યા સાત એવી રીતે ભાગાકાર કરીને પણ આપણે આ ખાલી જગ્યામાં જવાબ સરસ મજાના લખી શકીએ છીએ। અઠ્યાવીસ ભાગ્યા સાત, તો કેટલા આવશે? સાત ચોક અઠ્યાવીસ, એટલે ખાલી જગ્યામાં આવશે ચાર। તમને બધાને આ મૌખિક ગણતરી કરતા તો સરસ મજાનું આવડે છે। હવે જુઓ ત્રીજા નંબરનું, નવ્વાણું ભાગ્યા નવ, તો અગિયાર નવ નવ્વાણું, તો ખાલી જગ્યામાં કેટલા લખવાના? અગિયાર। ચોથા નંબરનું જુઓ, છપ્પન ભાગ્યા આઠ, તો આપણે કેટલા આવશે ખાલી જગ્યામાં? હવે તમે કહો જોઈ, તો આઠ સત્તું છપ્પન, એટલે આવશે સાત। પછી પ્રશ્ન પાંચમા નંબરનો, અડતાલીસ ભાગ્યા છ, તો કેટલા આવશે? ત્યાં ખાલી જગ્યામાં આવશે આઠ। છઠ્ઠા નંબરનું જુઓ, પાંત્રીસ ભાગ્યા પાંચ, એટલે સાત પંચું પાંત્રીસ, ખાલી જગ્યામાં આવશે સાત।
सातमा नंबर में छे 63 भाग्या 9 तो 9 सत्तू 63 એટલે આવશે 7 આઠમા નંબર નું જુઓ 50 ભાગ્યા 5 તો 10 પચ્ચું 50 એટલે એમાં આવશે 10 હવે તમને જો આ ખાલી જગ્યામાં મૌખિક રીતે ભાગાકાર કરવાના કીધા હતા પરંતુ આનો જવાબ આપણે આવી રીતે ભાગાકાર કરીને પણ અહીંયા લખી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર 21 જુઓ શું કીધું છે ભાગાકાર કરો પહેલો દાખલો આપણને ગણીને આપી દીધો છે એ આપણું ઉદાહરણ છે તો ઉદાહરણ આપણે જોઈએ 48 ભાગ્યા 4 તો 4 એકાનો ઘડ્યો પહેલા બોલવાનું 4 એકા 4 4 પછી ઉપર ભાગફળમાં 1 અને નીચે 4 હવે 4 માંથી 4 જાય તો કેટલા વધે 0 હવે 8 ને નીચે ઉતાર્યા છે પાછો 4 એકાનો ઘડ્યો બોલવાનું 4 એકા 4 4 2 8 નીચે 8 ની નીચે 8 મૂકવાના 0 ની નીચે 0 કરવાનું માઈનસ 0 નું 0 અને 8 માંથી 8 જાય તો 0 આવી રીતે આ આપણું ઉદાહરણ હતું તો હવે આપણે એવી રીતે દાખલા ગણીએ હવે બીજા નંબરનો ભાગાકાર જુઓ શું કીધું છે 26 ભાગ્યા 2 ઘડિયા કયા એકાનો આપણે 2 એકાનો બોલીશું કારણ કે 2 26 ભાગ્યા 2 આપેલું છે એટલે 2 એકાનો ઘડિયો આપણે બોલીશું તો 2 એકુ 2 2 માંથી 2 જાય તો કેટલા વધશે 0 6 ને આપણે નીચે ઉતારી 2 એકુ 2 2 દૂ 4 જોવાનું કે 6 થી વધી જવું જોઈએ નહીં 6 થી 7 ના આવવા જોઈએ 6 થી 5 4 3 એ રીતે આવે તો ચાલે પરંતુ 6 ગડે 6 થી આપણું ઘડિયો 7 અને 7 આવવું જોઈએ નહીં આપણે 6 આવે ત્યાં સુધી જ ઘડિયો બોલવાનું તો 2 એકુ 2 2 દૂ 4 અને 2 તરી 6 6 આવી ગયા તો 2 માંથી 2 જાય તો 0 લખેલો તો 0 ની બાજુમાં આપણે 6 ગડે 6 ઉતાર્યું તો માઇનસ 0 ની નીચે 0 અને 6 ગડે 6 તો 0 નું 0 માંથી 0 જાય તો 0 અને 6 માંથી 6 જાય તો 0 હવે ત્રીજા નંબરનો ભાગાકાર જુઓ 39 ભાગ્યા 3 3 એકાનો ઘડિયો બોલવાનો છે 3 આવે ત્યાં સુધી તો બોલો જોઈએ તમે બધા 3 એકા 3 3 આવી ગયા હવે 3 માંથી 3 જાય બાદબાકી કરીએ તો 0 આપણે 9 ને નીચે ઉતારીએ 9 થી વધી ના જાય ત્યાં સુધી કયા એકાનો 3 એકાનો ઘડિયો બોલવાનો છે 3 એકુ 3 3 દૂ 6 3 તરી 9 9 આવી ગયા તો 0 માંથી 0 જાય તો 0 અને 9 માંથી 9 જાય તો 0 ચોથા નંબરનો ભાગાકાર જુઓ જોઈએ 66 ભાગ્યા 6 હવે આ ભાગાકાર 6 એકા 6 થઈ ગયું 6 માંથી 6 જાય તો 0 અને ભાગાકાર 6 આપણે નીચે ઉતારીશું 6 એકુ 6 6 માંથી 6 જાય તો 0 એવી જ રીતે પાંચમા નંબરનો ભાગાકાર જુઓ 28 ભાગ્યા 2 કયા એકાનો ઘડિયો બોલવાનો છે 2 એકાનો ઘડિયો બોલવાનો છે 2 થી વધી ના જાય એનું ધ્યાન રાખવાનું છે તો 2 એકુ 2 2 માંથી 2 જાય તો 0 હવે 8 નીચે ઉતારીએ 8 2 એકાનો ઘડિયો 8 થી વધી ના જાય ત્યાં સુધી આપણે બોલવાનું છે 2 એકુ 2 2 દૂ 4 2 તરી 6 અને 2 ચોક 8 તો 8 માંથી 8 જાય તો 0 હવે જુઓ આગળ છઠ્ઠા નંબરની 63 ભાગ્યા 3 3 એકાનો ઘડિયો બોલવાનો છે 6 થી વધી જવું જોઈએ નહીં 3 એકા 3 અને 3 દૂ 6 તો 6 આવી ગયા તો 6 હવે બેની બાદ બાકી કરીએ 6 માંથી 6 જાય તો 0 3 આપણે નીચે ઉતારીએ 3 એકાનો ઘડિયો 3 આવે 3 થી વધી ન જાય ત્યાં સુધી બોલવાનું છે 3 એકુ 3 તો 3 એકા 3 3 માંથી 3 0 માંથી 0 જાય તો 0 અને 3 માંથી 3 જાય તો પણ 0 સાતમા નંબરનો ભાગાકાર જુઓ 55 ભાગ્યા 5 5 એકા 5 5 એકાનો ઘડિયો બોલવાનો છે તો 5 એકુ 5 5 માંથી 5 જાય તો 0 હવે 5 આપણે નીચે ઉતારીશું 5 એકુ 5 હવે 0 માંથી 0 જાય તો 0 અને 5 માંથી 5 જાય તો પણ 0 આગળનો 8માં નંબરનો જુઓ 88 ભાગ્યા 8
आठ एकानो घड़ियो आठ थी वधी न जाए त्यां सुधी बोलवानुं छे। तो आठ एकु आठ, आठमांथी आठ जाए तो शून्य, आठ आपणे नीचे उतारीए तो आठ एकु आठ, शून्यमांथी शून्य जाए तो शून्य अने आठमांथी आठ जाए तो पण शून्य। એવી રીતે આપણે નવમા નંબરનું જોઈએ। હવે તો તમને બધાને સરસ મજાના ભાગાકાર આવડી ગયા હશે અને તમે મારી પહેલાં કદાચ ગણી પણ નાખ્યો હશે। તો જુઓ, 93 ભાગ્યા 3, ત્રણ એકાનો ઘડિયો 9 થી વધી જવો જોઈએ નહીં। 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 પછી આપણે ઉપર લખીશું 3 અને નીચે લખીશું 3 3 9 એટલે 9 લખીશું, પછી 0 અને 3 નીચે ઉતારીશું 3, હવે 3ને નીચે ઉતારીએ એટલે 3, પછી ઉપર 1 3 1 3, તો શું આવશે 0, 3માંથી 3 જાય તો પણ 0। હવે 10મા નંબરનો ભાગાકાર જોઈએ, 84 ભાગ્યા 4, તો 4 એકાનો ઘડિયો 8થી વધી જવો જોઈએ નહીં। તો બોલો જોઈએ, 4 એકુ 4, 4 2 8, તો ભાગફળમાં આપણે 2 મૂકીશું, 8માંથી 8 જાય તો 0, 4 આપણે નીચે ઉતારીએ તો 4 એકુ 4, 0 અને 0, તો 4માં 0નો 0 અને 4માંથી 4 જાય તો પણ 0। હવે 22મો પ્રશ્ન જુઓ, 0 ને 0 સિવાય કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરતાં ખાલી જગ્યા જ આવે। કોઈ પણ 0 ને 0 વડે, કોઈ પણ 0ની સંખ્યા વડે ભાગાકાર કરો। હવે તમે કરો જોઈએ, કોઈ પણ 0ને 0 સિવાયની કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરો તો કેટલા આવે, 0 જ આવે। 23મો પ્રશ્ન જુઓ, 0 ભાગ્યા 5, હવે આપણે 0 ભાગ્યા 5 કરીએ તો કેટલા આવે। હવે તમે કહી શકો, 22મા પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે 0ને ગમે તે સંખ્યા વડે ભાગાકાર કરીએ તો 0 જ આવે, તો 23મા પ્રશ્નમાં તમે આસાનીથી લખી શકો કે 0 ભાગ્યા 5 તો કેટલા આવે, 0 જ આવે। હવે 24મા પ્રશ્ન જુઓ, 0 ભાગ્યા 18 તો કેટલા આવે, 0નો આપણે 18 વડે ભાગાકાર કરી શકીએ ન કરી શકીએ, 0ને તો કેટલા આવે, 0 આવે। 25મો પ્રશ્ન જુઓ, કોઈ પણ સંખ્યાને ખાલી જગ્યા વડે ભાગવાથી એ સંખ્યા મળે, 1 0, એ અને બી બંને કે એક પણ ને આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીએ, માનો કે 41 લઈએ તો 41 એકા 41, તો આપણને એની સંખ્યા પાછી મળી જાય। આપણે 5 લઈએ તો 5 એકુ 5 આપણને એની સંખ્યા મળી જાય, તો એવા આપણે કેટલી વખત આપણે કઈ એવી કોઈ સંખ્યા છે જેને આપણે ભાગીએ તો 1 જ, હું અત્યારે બોલી એટલે તમને બધાને ખ્યાલ તો આવી ગયો હશે, એવી કઈ સંખ્યા છે કે જેના વડે ભાગવાથી આપણને એ સંખ્યા પાછી મળી છે, તો 1। 1ને આપણે ગમે તે સંખ્યા વડે ભાગાકાર કરીએ તો આપણને એ સંખ્યા પાછી મળી જાય છે, તો જવાબમાં આવશે 1। હવે 26મું જુઓ, 0 સિવાયની કોઈ પણ સંખ્યાને તે સંખ્યા વડે ભાગાકાર ખાલી જગ્યા મળે તો કેટલો મળે છે, 1। હવે પાછળ કીધું છે 27મા દાખલામાં કે ભાગાકાર કરો, તો આપણે જોઈએ, પહેલા નંબરનો ભાગાકાર તમને ઉદાહરણ તરીકે આપી દીધું છે, 20 ભાગ્યા 2, તો 2 એકુ 2, 2માંથી 2 જાય તો 0 અને 0ને નીચે ઉતારીએ તો, 0ને નીચે ઉતારીએ તો એનો ભાગ ન ચાલે એટલે ભાગમાં પડી 0 અને નીચે આવશે 0 અને 0। હવે બીજા નંબરનો દાખલો જુઓ, 40 ભાગ્યા 2, તો 2 એકુ 2, 2 2 4, તો કેટલા લખવાના, 2 2 4, એટલે ભાગમાં પડ્યા 2। 2 હવે 4માંથી 4 જાય તો 0, 0ને આપણે નીચે ઉતારીએ એટલે ભાગ ન ચાલે, કોઈ પણ સંખ્યા હોય એને 0 સાથે આપણે ભાગાકાર કરી શકતા નથી એટલે ભાગમાં પડી 0, તો 0માંથી 0 જાય તો 0 જ આવે। હવે એવી રીતે 3જા નંબરનો દાખલો જુઓ, 30 ભાગ્યા 3, તો 3 એકુ 3, 3માંથી 3 જાય તો 0,
ઉપર તમને શૂન્ય આપેલી છે, 30 કીધું છે એટલે 30માંથી 3 તો આવી ગયા. હવે આપણે શૂન્ય નીચે ઉતારીએ તો શૂન્ય નીચે ઉતારી હોય એટલે ભાગ ચાલે નહીં. આપણે 3 અને શૂન્યનો ભાગાકાર કરી શકતા નથી એટલે શું આવશે, ભાગમાં પડી શૂન્ય. તો આવી જ રીતે હવે આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ, 50 ભાગ્યા 5. તો 5 એકુ 5. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગાકાર કરી શકતા નથી એટલે ભાગમાં પડી શૂન્ય. 5મા નંબરનો દાખલો જોઈએ, 80 ભાગ્યા 4 એટલે 4 2 8. શૂન્ય અને શૂન્ય, શૂન્ય નીચે ઉતારીએ ભાગ ચાલે નહીં, ભાગાકાર ના કરી શકીએ એટલે ભાગમાં પડી શૂન્ય. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. તો બાળ દોસ્તો, આ જે ચેપ્ટર છે પ્રકરણ 12 એ આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે જ્યારે મળીએ ત્યારે અહીંયાથી આગળ ભણીશું. બાળ દોસ્તો, મને આશા છે કે મેં આપણે 27મા પ્રશ્ન સુધી કમ્પ્લીટ કર્યું છે અને તમે બધાએ તમારી માય નોટબુકમાં મારી સાથે સાથે સરસ મજાના દાખલા ગણ્યા હશે અને તમને આવડ્યા પણ હશે. થેન્ક યુ.